નમસ્કાર મિત્રો, હું છું હેમંત ચૌહાણ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ છ વર્ષથી આ પુસ્તક મેળાનું આયોજન થાય છે અને લોકો મોટી સંખ્યામાં આ પુસ્તકો ખરીદતા થાય છે અને સાથોસાથ એ પુસ્તકોની સાથોસાથ આવા સુંદર મજાના પ્રોગ્રામોનું આયોજન પણ કરે છે, એની અંદર પ્રાચીન ભજનો, આપણા લોકસાહિત્ય, લોકગીતો, દુવા છંદ અને સુગમ સંગીત જેવા અને આપણે કવિતાઓ, આવા આવા સુંદર સુંદર પ્રોગ્રામો કરે છે અને એ કાર્યક્રમો દ્વારા લોકો સુધી બહુ જ સુંદર સંદેશ જાય એમ છે. એટલે આવા કાર્યક્રમો બદલ અમે પણ બહુ જ ખુશી છીએ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આવા સુંદર પ્રોગ્રામો અવિરતપણે ચાલુ રહે. હા, મનોરંજનના સાધનો ઘણા છે કે જેની અંદર ક્ષણિક મનોરંજન, પરંતુ આ જે મનોરંજન છે એને મનોરંજન ન કહેવાય, આત્મરંજન કહેવાય. એટલે માણસને જીવે ત્યાં સુધી અને પરલોક સુધી એક એના આત્માને અંદર એક માણસ રમતો થઈ જાય. મનની અંદર રમવાનું તો ઘણી જગ્યાએ છે, પરંતુ એ શાશ્વત આનંદ નથી. એટલે ભજન તો આપણા પ્રાચીન સંતો છેલ્લા 600-700 વર્ષથી આ એક પરંપરા ચાલી આવે છે, એ પરંપરાને અમે જારી રાખી છે અને એ પરંપરા મુજબ અમે ગાઈએ છીએ. ત્યારે ખરા અર્થમાં આનંદ કોને કહેવાય? બાહરી આનંદ કે ભીતરી આનંદ? બાહરી આનંદ છે એ શાશ્વત નથી, પરંતુ ભીતરી આનંદ છે ને એ શાશ્વત છે અને એનો અનુભવ થોડો જ હજુ અમને થયો છે. એટલા માટે એ હું આપને જણાવું છું કે એ મનોરંજન, એ ભજન નથી. બસ આ આયોજન છે એ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે, કારણ કે આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર એને જારી રાખવાનું કામ આ કર્યું છે. બાકી તારે તો અહીંયા ડાન્સે કરાવી શકે કે બીજા ફોરેનના બીજા કલાકારોને લઈને અહીંયા બધું કરાવી શકાય, કારણ કે આટલી બધું સુંદર વ્યવસ્થા છે, પૈસાની કોઈ તંગી નથી. પરંતુ એ સંસ્થાનો જે ધ્યેય છે એ લોક કલ્યાણનો છે અને એક એ ધ્યેય થી અમે ખૂબ જ ખુશ છીએ અને અમારા ખૂબ ખૂબ અભિનંદન છે. હા, ભજન દ્વારા લોકો સુધી પહોંચવું એના માટે અત્યારે સાધનો ખૂબ સરળ થઈ ગયા છે. અગાઉ 200-500 માણસો થતા, અત્યારે હજારો માણસો સાંભળે છે, કારણ કે આપણી પાસે અત્યારે મીડિયા બહુ મોટું છે. પહેલાં ગામડામાં પ્રોગ્રામ થતા તો 100-200 માણસો થતા તો બાજુના ગામ ખબર ન હોય કે ભાઈ શું થઈ રહ્યું છે. જ્યારે અત્યારે અહીંયા ગાઈએ તો કાલે અમેરિકામાં લોકો સાંભળશે, આખા વિશ્વમાં સાંભળશે. એટલે આ મીડિયાનો જમાનો છે તો એનો સદુપયોગ કેમ કરવો, એ કલાકારોએ જરૂર છે અને એનો સદુપયોગ જો થઈ જાય તો આવનારી જે પેઢી છે આપણી એ પણ આના તરફ વળે. કારણ કે બગાડવાના સાધનો બહુ છે, વાવાઝોડું આવે તો એકવાર વિનાશ સર્જી દે, પરંતુ જે શીતલ મંદ પવન છે એ કાયમી રહેવાનો. એટલે એવી રીતે આ શાશ્વત જે ભજન છે એ કાયમી રહેવાનું છે, એ ક્યારેય નાશ પામવાનું નથી. આપણને ખબર નથી કબીર સાહેબને એ વખતે કેમ ગાતા હતા અને કેવી રીતે, છતાં પણ આજે એની વાણી અમર છે, અત્યારે ગાવી પડે છે. તો આજે સંતોના હૃદયમાંથી નીકળેલી વાણી એ અત્યારે અમે ગાઈએ છીએ ત્યારે એમ થાય કે ના, આ જે ગાવાનું છે એ લોક સુધી પહોંચશે, ઘર સુધી પહોંચશે અને એ કાયમ સુધી જળવાઈ રહે એવી અમારી પણ ભાવના છે. નવા પ્રયોગો સંતવાણીના જે ભજન છે એની અંદર પ્રયોગો કરવાની જરૂર નથી, પરંતુ નવા નવા કોઈ કમ્પોઝિશન હોય, કોઈ નવા નવા કવિઓ હોય અને એની સુંદર રચના હોય તો એની અંદર નવા નવા ઢાળ બેસાડવા, એના કમ્પોઝિશન કરીને લોક સુધી એનો સંદેશો પહોંચાડવા માટે આવા પ્રયોગોની જરૂર છે. પરંતુ મૂળ જે મહાપુરુષોએ લખેલા ભજનો એની અંદર કોઈ પણ જાતની છેડછાડ નહીં કરવી એવો અમારો એક અંદર અમારો મત છે, કારણ કે એને અન્યાય થાય. એટલા માટે અમે જે મૂળ રચનાઓ છે એના મૂળ કમ્પોઝિશન, અત્યારે આપણે ગમે તેટલા કમ્પોઝિશનો બનાવો પણ પ્રભાત્યાના કમ્પોઝિશનને અડી નહીં શકાય.
ગાશે તો લોકોને ગમશે પણ એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, એ જે મૂળ હૃદયમાંથી નરસિંહ મહેતાના હૃદયમાંથી નીકળેલું એ કમ્પોઝિશન આજ 500-600 વર્ષથી હયાત છે, તો આવા મૂળ કમ્પોઝિશનને અડ્યા વગર અને નવી પેઢીને સંદેશો દેવા માટે નવા નવા કવિઓના સારા સારા સારી સારી રચનાઓ હોય છે, તો એ રચનાઓની એના માટે કોઈ કમ્પોઝિશન હોતા નથી, તો એના માટે નવા નવા કમ્પોઝિશન બનાવી અને નવી પેઢીમાં એનો વ્યાપ વધારે તો એ પણ એક સુંદર કાર્ય થઈ શકે. અને એ કાર્ય અમે કરી રહ્યા છીએ,